નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા એટીએસ દ્વારા કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી, પણ જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરી દીધી છે. ત્યારે તોડકાંડના માસ્ટર માઇન્ડનું તરલ ભટ્ટ હાલ જેલના હવાલે છે. તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં જે પોલીસ દ્વારા તોડકાંડ કરવામાં આવ્યો હતો તે મામલે હવે તરલ ભટ્ટ છે તેને જેલને હવાલે કરી નાખવામાં આવી ચૂક્યા છે. કોર્ટમાં જે મંજૂર કરવા માટે રિમાન્ડ આપ્યા હતા તે રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કરવામાં આવી ચૂક્યો છે. તો આ સમગ્ર માહિતી અત્યારે જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢમાં જે પોલીસ તોડકાંડના આરોપી છે તરલ ભટ્ટ, તેના વધુ રિમાન્ડની માંગણી કોર્ટે નામંજૂર કરી દીધી છે. તેમના દ્વારા કોર્ટમાં જે માંગણી કરવામાં આવી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે, કોર્ટે નામંજૂર કરી દીધી છે અને ત્યારબાદ હવે તેઓને જૂનાગઢ કોર્ટમાં જેલ હવાલે કરવામાં આવી ચૂક્યા છે. જૂનાગઢ કોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તરલ ભટ્ટ જે આરોપી છે તેને અત્યારે જેલને હવાલે કરી દેવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી કોર્ટે નામંજૂર કરી દીધી છે. કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તે નામંજૂર થયા છે. જૂનાગઢ કોર્ટે તેને જેલને હવાલે કરવાનો આદેશ આપી દીધો છે. તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી. તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હાલ જેલના હવાલે છે. તેઓને કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને આખરે તેઓને જેલને હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ તેઓને જેલને હવાલે કરવામાં આવ્યા છે. કોર્ટમાં આરોપી તરલના વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી, જો કે તે નામંજૂર થઈ ચૂકી છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને તેઓને જેલને હવાલે પાછા કરવામાં આવી ચૂક્યા છે. તો જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરી હતી. રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા નામંજૂર કરાતા તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટને જેલને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હતા અને જે બાદ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી. આરોપી તરલ ભટ્ટ છે તેના વધુ રિમાન્ડ માટેની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી છે. જૂનાગઢ કોર્ટમાં જે માંગણી મૂકવામાં આવી હતી તેને નામંજૂર કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટને જેલને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે અને તેઓ હાલ જેલને હવાલે થઈ ચૂક્યા છે. જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડને લઈ અને માંગણી પણ કરવામાં આવી હતી, જોકે કોર્ટ દ્વારા તેના પર સુનાવણી કરવામાં આવી. જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને આખરે નામંજૂર કરી છે અને આ બધા વચ્ચે હવે તરલ ભટ્ટ જે આરોપી છે તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હવે જેલના હવાલે છે. તેમને વધુ રિમાન્ડની માંગણીને કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે હવે આ માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ છે તે જેલના હવાલે કરાશે. તરલ ભટ્ટ રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. એટીએસ દ્વારા તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમાર વખાઈ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમાર, તરલ ભટ્ટ છે તે આખરે જેલના હવાલે થયો, શું છે વધુ માહિતી? જી ચોક્કસ, કે જે રીતે જે પોલીસ તોડકાંડ મામલો છે ને જેમાં જે માસ્ટરમાઇન્ડ ગણી શકાય એવા સીપીઆઈ તરલ ભટ્ટને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે 26 જાન્યુઆરીના રોજ બે પીઆઈ અને એક એએસઆઈ સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક જે બેંક ધારક છે તેની પાસેથી 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને સમગ્ર મામલે એટીએસ દ્વારા થોડા દિવસો પહેલા જે સીપીઆઈ છે તરલ ભટ્ટ તેની અટકાયત કરવામાં આવી હતી ને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ કોર્ટ દ્વારા તેમને જે એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને જેમાંથી 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને આખરી પૂછપરછ 4 દિવસ દરમિયાન કરવામાં આવી હતી. તરલ ભટ્ટના ઘરે પણ જૂનાગઢ જે નિવાસ સ્થાન છે તરલ ભટ્ટનું ત્યાં પણ છે તે સર્ચ ઓપરેશન એટીએસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢની કોર્ટમાં તેમને ફરી રજૂ કરતા અને એટીએસ દ્વારા આજે કોઈ રિમાન્ડની માંગણી ન કરવામાં આવી હોવાથી તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે તરલ ભટ્ટના વકીલ છે તેમનું કહેવું છે કે ફરિયાદની અંદર ક્યાંય પૈસાની લેતી દેતી તરલ ભટ્ટ દ્વારા કરવામાં નથી આવી તેવો પણ ઉલ્લેખ નથી, જેથી તેમને જામીન મળવા પણ હવે ચાન્સ છે તે ઉજળા બન્યા છે.
હાલ તો તેમને જેલ હવાલે જૂનાગઢની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હવે આગળની સમયની અંદર જે રીતે વકીલ દ્વારા છે તે જામીન અરજી મૂકવામાં આવશે ને જામીન પણ મળી જાય તેવી શક્યતા છે તે વકીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો જે ગુજરાતભરમાં જે ચર્ચાનો વિષય બનેલા આ તોડકાંડ મામલે જે માસ્ટર માઇન્ડ અને મુખ્ય આરોપીમાં જેમનું નામ હતું એવા જે તરલ ભટ્ટ છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ જે બે અન્ય જે પીઆઈ અને એએસઆઈ છે તે એટીએસ ની પકડથી દૂર છે, પરંતુ હવે તેમને પણ ઝડપવા એટીએસ દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. જી, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો સમાચાર જૂનાગઢ થી સામે આવી રહ્યા છે. તરલ ભટ્ટ આખરે જેલના હવાલે કરવામાં આવી ચૂક્યો છે. તેના રિમાન્ડની કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા આ વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરતાની સાથે જ આખરે આ નિર્ણય લેવાયો છે. અને તરલ ભટ્ટ જે તોડકાંડનો માસ્ટર માઇન્ડ ગણાય છે તે તરલ ભટ્ટ હાલ જેલના હવાલે છે. જૂનાગઢ પોલીસે તોડકાંડને લઈ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયું હતું. ત્યારે કોર્ટ દ્વારા આ વધુ જે રિમાન્ડની માંગણી છે તેને નામંજૂર કરવામાં આવી હતી અને આખરે હવે તરલ ભટ્ટ જે માસ્ટર માઇન્ડ છે આ તોડકાંડનો તેને જેલને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે. જોકે પોલીસ દ્વારા હજુ પણ તપાસ હાથ ધરાશે. એટીએસ દ્વારા સંપૂર્ણપણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુનેગારોને નહીં છોડવાનું તેમના દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટ છે તેના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ કોર્ટમાં આરોપી તરલના વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી. તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણીને આખરે કોર્ટે નામંજૂર કરી છે, મંજૂરી નથી આપી, જેને લઈ અને તેને હવે જેલના હવાલે કરાશે. જો કે એટીએસ દ્વારા આ સમગ્ર જે તોડકાંડ થયો છે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને તરલ ભટ્ટ છે તે જેલને હવાલે કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં હવે કોર્ટમાં આરોપી તરલના વધુ રિમાન્ડને લઈ અને માંગણી પણ કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા આ વધુ રિમાન્ડની માંગણી છે તેને ફગાવી દેવામાં આવી છે. આ માંગણીને નામંજૂર કરવામાં આવી છે અને ત્યારબાદ આખરે નિર્ણય કરાયો છે કે તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ છે તે હવે જેલના હવાલે છે, તેને જેલને હવાલે કરવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ તોડકાંડને લઈ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તરલ ભટ્ટ છે તે આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે. એટીએસ દ્વારા આ સંપૂર્ણ જે કેસ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે મુખ્ય આરોપી ગણાતો માસ્ટર માઇન્ડ ગણાતો તરલ ભટ્ટ છે તેના રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા તે પૂર્ણ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ ફરીથી વધુ રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટ દ્વારા ફરીવાર તેના જે વધુ રિમાન્ડની મંજૂરી છે તેને નામંજૂર કરવામાં આવ્યું હતું, જેને લઈ અને હવે આ તરલ ભટ્ટ છે તેને જેલને હવાલે કરવામાં આવશે અને તેને જેલને હવાલે કરાઈ રહ્યો છે. તો કોર્ટમાં આરોપી તરલના વધુ રિમાન્ડની જે માંગણી કરવામાં આવી હતી તે કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેને મંજૂરી નથી આપી, જેને લઈ અને તેને હવે જેલને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર જે કેસ છે તેમાં એટીએસ દ્વારા તપાસ પણ ચાલી રહી છે. વડોદરાના પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્વેલર્સ દુકાનદારને ગોંધી રાખી અને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ સમાધાન કરવા માટે ઓફિસમાં બોલાવી અને મયુરસિંહ અને તેના ત્રણ સાથીદારોને દંડા વડે ઢોર માર માર્યો હતો. વિવેક સોની અને તેમના કારીગર સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિવેક સોની સારવાર માટે જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એસએસસી હોસ્પિટલે તંત્રએ પોલીસને જાણકારી આપતાની સાથે જ પોલીસે કામગીરી શરૂ કરી હતી. જોકે આ સમગ્ર મામલે ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ નિવેદનમાં કહ્યું છે કે સોની વેપારીને મારા દ્વારા માર મારવામાં નથી આવ્યો, મારો ભાઈ ધારાસભ્ય છે જેથી તેની છબીને ખરડવાનો આ પ્રયાસ કરાઈ રહ્યો છે. કારીગર બાબતે તકરાર થતાં વિવેક સોનીને સમાધાન માટે બોલાવ્યો હતો
અને તેને માર પણ નહોતો માર્યો. ત્યારે હરેન્દ્રસિંહ ઝાલાએ પણ સોની સામે ફરિયાદ દાખલ કરાવી છે. ધારાસભ્યની રાજકીય છબી ખરડવા માટે આ ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ છે, તે પણ હરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ વેપારીને ગોદી રાખીને મૂઢ માર માર્યો છે. તેઓ વેપારી જ્વેલર્સ વિવેક સોનીએ સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા આવી અને આક્ષેપ કર્યો છે. જ્વેલર્સ વિવેક સોનીએ આક્ષેપ કર્યો છે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ મને ગોદી રાખ્યો, મૂળ માર માર્યો છે અને મને મારી નાખવાની ધમકી પણ આપી છે. ત્યારે હવે ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને એમને ફરિયાદ નોંધાવી છે કે વિવેક સોની હરેન્દ્રસિંહ ઝાલા એટલે પોતાના ભાઈ ચૈતન્યસિંહ ઝાલાની છબી બગાડવા માટે આ ફરિયાદ કરી છે અને આક્ષેપ કરી રહ્યા છે. ચૈતન્યસિંહ ઝાલા નાગરિકોના કામ કરી રહ્યા છે અને એમની રાજકીય છબી બગાડવા માટે વિવેક સોની આક્ષેપ કરી રહ્યા છે તેવું હરેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું છે. નરેન્દ્રસિંહ ઝાલાએ વધુમાં ફરિયાદમાં નોંધાવ્યું છે કે વિવેક સોનીના પરિવારનો ઇતિહાસ ક્રિમિનલ એટલે ગુનાખોરી રહ્યો છે. વિવેક સોની પર પણ ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો છે તેવું હરેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે. અને હરેન્દ્રસિંહ ઝાલાએ તો વિવેક સોનીના પિતાનો ભૂતકાળ પણ ગુનાખોરીનો હોવાનું જણાવ્યું છે. અત્યારે પાદરામાં વિવેક સોની અને હરેન્દ્રસિંહ ઝાલા સાથેનો જે બનાવ બન્યો છે તે ચર્ચા બને છે. ત્યારે હવે હરેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોતાના ભાઈની છબી બગાડવા વિવેક સોની આ કૃત્ય કર્યું હોવાની માહિતી બહાર આવી રહી છે. ત્યારે હવે પોલીસ શું કરે છે તેની પર લોકોની નજર છે. તો આ સમાચાર વડોદરાથી. વડોદરામાં હિરેન્દ્રસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જે સોનીને માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈ અને તેમના દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે અને તેમના દ્વારા આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો માર છે તેમના દ્વારા નથી મરાયો. રાજ્યમાં ફરી એક ચિંતાજનક ઘટના બની છે. જામનગરના લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પડી જવાને કારણે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. આશરે 2-2.5 વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હોવાના સમાચાર મળતા જ સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને પગલે એનડીઆરએફ અને રોબોટ માટે મદદ પણ માંગવામાં આવી હતી, જેમાં ફાયરની 9 કલાકની જહેમત બાદ બાળકનું રેસ્ક્યુ કર્યા બાદ 108ની ટીમ દ્વારા વધુ સારવાર માટે બાળકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બાળકને અત્યારે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જેની તબિયત અત્યારે સુધારમાં છે કે નહીં તે પણ વિગતોમાં સામે નથી આવી રહ્યું. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાકે, તેવી જ એક એવી ઘટના જે જામનગર શહેરની અંદર જે લાલપુર તાલુકાનું જે ગોવાણા ગામ છે ત્યાં ગઈકાલે 6:30 ની આજુબાજુ એક એવી ઘટના બની હતી કે જે 2 વર્ષનો બાળક છે તે બાળક બોરમાં ગરકાવ થઈ ગયું હતું અને જે બોરની ઊંડાઈ હતી 200 ફૂટ હતી, પરંતુ જે બાળક પાણી ગરકાવ થયું હતું બોરમાં તે બોર ની જે બાળક ફસાયું તે 8-10 ફૂટ ઊંડો જે છે ત્યાં ફસાઈ ગયું હતું બાળક. અને તાત્કાલિક જાણ કરતા જે જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા તમામ જે કાફલો છે તે ફાયર બ્રિગેડ 108 અને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં રવાના થઈ ગયા હતા અને જે પ્રમાણે વાત કરીએ તે પ્રમાણે જે બાળક છે તેને જીવિત બહાર પણ કાઢી દેવામાં આવ્યું છે. જે 9-10 કલાકની જહેમત બાદ સવારે વહેલી સવારે 3:30 ની આજુબાજુ જે બાળક છે તેને જીવતું પણ કાઢવામાં આવ્યું છે અને હાલ જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. ખાસ કરીને જે પ્રકારે જામનગર જિલ્લાની અંદર જે આવા અલગ અલગ જગ્યાએ 3 બનાવ પણ આવી રીતના બન્યા છે, પણ આમાં ઐતિહાસિક બનાવ કહી શકાય કે જે બાળક છે તેને જીવિત બહાર કાઢવામાં આવ્યું છે. તો આ સમાચાર જામનગર થી સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ભારે મહેનત પણ કરવામાં આવી રહી છે. 9 કલાકની ભારે જહેમત બાદ બાળકનું આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદ સાથે સંપડાઈ ચૂકી છે, જેમાં રાજકોટના એક વૃદ્ધિ બેંકની લોન ભરવા પોતાની ગાડી વહેંચવા કાઢી હતી, ત્યારે એક યુવાને 6.11 લાખમાં નક્કી કરેલી ગાડી 1.11 રોકડા આપી અને 5 લાખનો આપ્યો હતો ચેક, જે રકમ વૃદ્ધને મળી જ નથી. ત્યારે વૃદ્ધે આરટીઓમાં ગાડીને બ્લોક ન કરાવતા આરોપી દ્વારા વૃદ્ધને ધમકી આપવામાં આવતા પોતાની જ ગાડી 4 લાખમાં ખરીદવા તે મજબૂર થયો હતો, જેની ફરિયાદ રાજકોટની એ ડિવિઝન પોલીસને કરવા છતાં કોઈ પણ મહત્વપૂર્ણ પગલાં ન લેવાતા આખરે પોલીસ પર મોટા સવાલો ઉઠી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે ધ્રુવ કુંડેલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, પોલીસ પર ફરી એકવાર સવાલ ઉઠવા પામ્યો છે, શું કહેશો આપ? પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે તે કહી શકાય કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થયો છે. ખાસ તો એક જે વૃદ્ધ છે ચમન રાઠોડ, તેઓનો આક્ષેપ છે કે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમની અરજી જ લેવામાં આવી, ફરિયાદ નથી લેવામાં આવી. ચોક્કસથી આને જ લઈને ફરી એક વખત અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ તો જે વૃદ્ધ ચમન રાઠોડ છે તેમનો આક્ષેપ છે કે લોન ભરવાના કારણે તેઓ પોતાની જે ગાડી છે તે ક્યાંક વેચી હતી અને આ જે તમામે તમામ જે વહીવટમાં ક્યાંક જે આરોપી એટલે કે નિશિત મહેતા છે તેને જે કહી શકાય કે જે ફરિયાદીને 1 લાખ રૂપિયા જેટલા રોકડ રકમ આપી હતી અને કહી શકાય કે બાકીના જે રકમ છે તેની ચેક આપ્યું હતું, ત્યારબાદ છતાંય જે આરોપી તરફથી જે આરટીઓમાં જે નામ ટ્રાન્સફર થવું જોઈએ ગાડીની તે નહોતી, તેને જ લઈને ક્યાંક વિવાદ સર્જાયો હતો. ક્યાંક આજે નિશિત મહેતા નામનો જે વ્યક્તિ છે તે ફરિયાદીને ધમકાવી રહ્યો છે કે આ પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે તે સંકળાયેલો છે અને આ ક્યાંક પોલીસ તને છાવરી રહી છે, આ પ્રકારનું પણ એક જે વિવાદ છે તેના માટે ક્યાંક હાલ અત્યારે સર્જાઈ રહ્યો છે. હાલ આ જે ચમન જે રાઠોડ છે તેમના તરફથી એક પ્રતિક્રિયા આવી રહી છે કે પોલીસને તમામે તમામ વિગત આપી દેવા છતાં પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. આરટીઓ ની વાત છે કે ક્યાંક આરટીઓ ટ્રાન્સફર કરવામાં નથી આવી આરોપી દ્વારા અને તેના જ કારણે તે પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. હાલ તેઓ મજબૂર બન્યા છે કે જે તેમની વેચેલી ગાડી છે તે પરત તે ગાડી છે 4 લાખ રૂપિયામાં રહીએ, આ પ્રકારનું કહી શકાય કે અત્યારે વાત છે તે અત્યારે વૃદ્ધ તરફથી મળી રહી છે. ત્યારે બીજી બાજુ પોલીસ આ તમામે તમામ જે આરોપોને નકારી રહી છે. કહી શકાય કે આજ જે ચર્ચા જાગી છે ત્યારે ફરી એક વખત રાજકોટ પોલીસ વિવાદમાં ઘેરાઈ રહી છે અને અનેક સવાલ છે તે ક્યાંક ઊભા થઈ રહ્યા છે. શું જે આવેદનનું જે કલ્ચર છે તે હજુ પણ યથાવત છે? આ પ્રકારના સવાલો હજુ પણ ક્યાંક સામે આવી રહ્યા છે. જી ધ્રુવ, વિગત સાથે જોડાવા બદલ ધન્યવાદ. રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદ સાથે સંપડાય છે. વૃદ્ધને ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારે પોલીસ ફરિયાદ લેવાને બદલે માત્ર અરજી લેવામાં આવી હતી. પોલીસ ફરિયાદ લેવાને બદલે પોલીસ દ્વારા અરજી દાખલ કરતાની સાથે જ પોલીસ વિવાદ સાથે સંકળાય છે. પોલીસ પર કાર્યવાહી કર્યાના સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે, કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. રાજકોટમાં વૃદ્ધ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવી આ ઘટના સામે આવી છે, જેને લઈ અને પોલીસ પર સવાલો ઉઠ્યા છે. વૃદ્ધે બેંકની લોન ભરવા ગાડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, વૃદ્ધ દ્વારા પોતાની ગાડીને વેચી નાખવામાં આવી હતી અને ત્યારે વૃદ્ધને ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, જો કે પોલીસ ફરિયાદ ન લેવાતા અનેક સવાલો ઉઠ્યા. સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી હતી, જેમાં છેલ્લા કેટલાક સમયથી સુધારો થયો છે, પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાને કારણે આર્થિક સંકડામણનો સામનો તેઓને કરવો પડી રહ્યો છે.
ત્યારે બળવંતસિંહ રજપૂતની વર્કર યુનિયન અને જેજીઈપીસી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવાની માંગણી કરવામાં આવી હતી અને આ સાથે જ રત્નદીપ યોજના વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. જેમણે જણાવ્યું છે કે આર્થિક મંદીના કારણે છેલ્લા 5 મહિનામાં 38 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હતા. જોકે મંત્રી દ્વારા તાત્કાલિક રત્ન કલાકારો માટેની માંગો પર અભ્યાસ કરવાના આદેશો પણ આપવામાં આવી ચૂક્યા છે. રત્ન કલાકારો થકી સુરત ઉજળું છે ત્યારે તેમની પરિસ્થિતિનું તાગ મેળવવાની સૂચનાઓ પણ આપવામાં આવી ચૂકી છે. તો સુરતમાં ઘણા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં જે મંદી ચાલી રહી હતી તે હવે આખરે ઓછી થવા પામી છે. થોડા ટૂંક સમયથી જ આ મંદીમાં રાહત જોવા મળી રહી છે. રત્ન કલાકારોને જે આર્થિક રીતે તેઓને હવે રાહત મળે તેવું પણ દર્શાઈ રહ્યું છે. તેને લઈ અને બળવંતસિંહ રજપૂતને જાહેરાત પણ કરવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં આવી છે કે તેઓ રત્ન કલાકારો પર ધ્યાન દોરે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. દિવેશ, માહિતી મળી રહી છે કે રત્ન કલાકારો છે તેમની સ્થિતિને લઈ અને બળવંતસિંહ રજપૂતને રજૂઆત કરવામાં આવી છે. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનું ગ્રહણ લાગ્યું છે અને આ મંદીની વચ્ચે રત્ન કલાકારો ફસાઈ રહ્યા છે. અનેક રત્ન કલાકારો મંદીના કારણે આર્થિક સંકળામણમાં મુકાયા છે. ત્યારે સુરત શહેરમાં જે એસોસિએશનો આવેલા છે, ખાસ કરીને જે રત્ન કલાકારોને લઈને તેમના હિતના વિચાર માટે થઈને જે વેપારીઓ સાથે લડત ચલાવી રહ્યા છે, તેમણે સરકાર પાસે વિવિધ જે મુદ્દાઓને લઈને માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને જે મુદ્દાઓ છે, જે રત્ન કલાકારોને લગતા મુદ્દા છે, તેના ફાયદા માટે થઈને મુદ્દા છે અને તેને જ લઈને મંત્રી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, જે પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, શું શું મુખ્ય મુદ્દા અને કઈ રીતની રજૂઆત? છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ મંદીમાં સરકારને વારંવાર રજૂઆત કરી હતી, ત્યારે ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ શ્રી વિજયભાઈ માંગુકિયાના સાથ અને સપોર્ટથી આજે આ અમે ત્રણેય સંસ્થાઓએ સુરતની અંદર પહેલીવાર સાથે મળી મંત્રણા કરી અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળવા ગયા હતા, રજૂઆત કરવા ગયા હતા. રજૂઆતની અંદર અમારા જે મુખ્યત્વે મુદ્દા હતા કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને જે રત્ન કલાકારો બેરોજગાર છે એની આર્થિક પરિસ્થિતિ નબળી છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. છેલ્લા 5 મહિનાની અંદર 38 જેટલા રત્ન કલાકારોએ સુરતની અંદર સુસાઇડ કર્યું છે, એમના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે અને ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે એમના માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. આ મુખ્યત્વે મુદ્દાઓ લઈ અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી પાસે અમે ગયા હતા અને સુરતની અંદર પ્રથમ વખત આ ત્રણેય સંસ્થાઓએ સાથે મળી સરકારને રજૂઆત કરી છે. અમને આશા અને અપેક્ષા છે કે સરકાર આના માટે રત્ન કલાકારો માટે મંદિરના માળથી ઉગારવા માટે કાંઈ ને કાંઈ નિર્ણયો લેશે. શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા છો, તેમના તરફથી કેવો પ્રતિભાવ આપવામાં આવ્યો? પ્રતિભાવ ખૂબ જ સરસ હતો, અમને પણ એવું કહેવામાં આવ્યું. એમના અધિકારીઓને પણ ડાયરેક્શન અમારા રૂબરૂમાં આપવામાં આવ્યું કે આની તપાસ કરો, કઈ રીતે આપણે આનું સારું કરી શકીએ અને રત્ન કલાકારોને કઈ રીતે સરકાર મદદ કરી શકે એના માટેના અભ્યાસો કરવા માટે અમરી અભ્યાસો કરવા માટે ત્યાંના શ્રમ રોજગાર મંત્રીએ આદેશ અમારી રૂબરૂમાં આપેલા છે. પ્રકારે સુરતનો હીરા ઉદ્યોગ મંદ પડ્યો હતો અને તેને જ લઈને સુરત શહેરની જે ત્રણેય પાંખ કહી શકાય ત્રણેય જે રત્ન કલાકારો માટે થઈને જે લડત ચલાવી રહ્યા છે તેવા તમામ ત્રણેય એસોસિએશનો દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી જે છે તેમને રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે છેલ્લા સતત ને સતત ઘણા સમયથી મંદી ચાલી રહી છે, તેના કારણે રત્ન કલાકારોનો આર્થિક સંકળામણનો ભોગ બન્યા છે. અનેક રત્ન કલાકારોએ છેલ્લા 5 મહિનાની અંદર આપઘાતો પણ કરી લીધા છે. અનેક રત્ન કલાકારો ગામ તરફ પણ વળી ગયા છે, ત્યારે પોતાને ઘર ચલાવવામાં રત્ન કલાકારોને તકલીફ ન પડે તેના જ કારણે સરકાર દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી ને કે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે તે રત્ન કલાકારો માટે લાગુ કરવામાં આવે જેથી કરીને રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલી ના પડે અને પોતાનું ઘર પણ તે ચલાવી શકે. જી દિવેશ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ.
તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.